તો એનો સમાવેશ આપણે હા
ગરમી કટર કે હોય તો આપણે એનો સમાવેશ કટરમાં કરીએ છીએ, પણ વરસાદનું જે પાણી એનો સમાવેશ આપણે કરી શકતા નથી. જંગલમાં કેટલાક લોકો લાકડામાં એના ઘરમાં રહે છે, તો કે હા જો વિદ્યાર્થી મિત્રો તમે કદમ ડુંગળી જાનકી વન એસઆઈ ગયા હશો ને તો તમને ખબર હશે ઘણા બધા લોકો છે ને આ ટાઈપના એટલે કે લાકડાના આહવા ડાંગમાં પણ ઝૂંપડી હોય અને લાકડાના અમુક પર જો એમાં પણ બે પ્રકાર હોય. મેં તમને કીધું એમ કે ધનવાન પૈસાદાર અમીર તો ઘણા લોકો એમાં ગરીબ પણ હોય છે, તો તે ઝૂંપડામાં રહે છે અને આ લાકડાના જો એના માટે જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે, કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે. તો આ લાકડાનું ઘર છે ને આહવા ડાંગ જિલ્લામાં જાનકી વન છે. આપણે એવા ઈ બાજુ શોકરીધામની એસાઈડ તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક જાઓ તો તમે જોજો. એ જિલ્લો છે આપણો મધ્યમ સોરી ગરીબ વર્ગમાં બતાવે છે. અમુક લોકો મધ્યમ વર્ગના હોય તો તે લોકો લાકડાના મકાન એટલે કે વાંસમાંથી મકાન કરેલા હોય, એની દિવાલને બધું વાંસમાંથી કરેલું હોય છે અને તે ત્યાં રહે છે. વાંસ ત્યાં વરસાદના લીધે ડાંગ જિલ્લામાં વધારે કોમન એટલે કે ચોખા વધારે થતા હોય છે. પાણી એમાં ભરપૂર પાણી ભરેલું હોવું જોઈએ એટલે ઈ સાઈડ ઘણા લોકો હોય તે લાકડાના ઘરમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જો મેં તમને વાત કરી એ પ્રમાણે આ આપણા અલગ અલગ બધા જ ઘરના આપણે બધા જ ઘરના લાકડા ઘરમાં રહે છે જંગલમાં કેટલાક લોકો છે, તો આ બધા જ ઘરનું મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું. તો પેલી નંબર 19 પર આપણો સ્વાધ્યાય છે ને એ લખવાનો રહેશે. ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે.
ઘરમાં રહે છે એટલે નહીં
તેમાં રહેશે પશુઓ સાથે ભટકતા લોકો તંબુમાં રહે છે એસ્કિમો શિયાળા બરફમાં બનાવેલા ઇગ્લુ નામના ઘરમાં રહે છે જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પેજ નંબર 19 પૂર્ણ થાય છે ઘરના પ્રકારો વિષયાંક છે આપણો પાઠ 8 ઘરના પ્રકારો એ આપણો અહીંયા પૂર્ણ થાય છે અસ્તુ